મનમાં જેટલા મંત્ર થાય ને, જેટલા મંત્ર જે તમને આવડતું, ઓમ નમઃ શિવાય આવડતું હોય, કોઈ બીજા પંથમાં હોય, પણ ગમે પંથમાં ગમે હોય ને, છેલ્લે દીવો શંકરને મૂકવાવો પડે. ગોવિંદભાઈ એવું આપણો ઇતિહાસ કહેશે, હું નથી કહેતો. એટલે એક મિનિટ બધા શાંતિ, હો શાંતિ. ઓમ નમઃ શિવાય બોલું એટલે આખું બંધ કરી દેજો. બસ એક ખાલી દિવાળી જે આપણે ગુજરાત રાજ્યમાં મોટામાં મોટો તહેવાર આપણે દિવાળી ગણાય, એ દિવાળીનો આજ પર્વ છે. ઓ નમઃ શિવાય, ઓ નમઃ શિવાય, ઓ નમઃ શિવાય, ઓ શંકરે હર હર મહાદેવ. હે જે આપણે કઈ નામ લીધા હોય મન મનમાં પોતાના, પ્રગટેશ્વર દાદાના સાનિધ્યમાં એની હાજરીમાં એવું કહી દો કે ધવલગીરીને પહોંચી જાય, કૈલાસ ગમન ધવલગીરી જ્યાં બેઠા હોય ત્યાં પોતપોતાના મનમાં એવું પ્રાર્થના કરી દો. એટલે શ્રદ્ધાંજલિ મળી ગઈ. બાપુ શ્રદ્ધાંજલિના કોઈ બીજા શબ્દો નથી, શ્રદ્ધાંજલિ આપી ન શકાય. મેં હમણાં એવું કીધું હતું ને ભારતી બાપુ, પણ ભારતી બાપુ ન કરી શકાય. પાસુ બાપુએ કરી બતાવ્યું. બાપ વડલો જેને કહેવાય, વડલો એને તો શીતળ છાયા છે. નકર એક સત્ય ઘટના હજી કહી દઉં કે આજે આપણે પ્રોગ્રામ નિહાળી રહ્યા છો ને, ન હોય, કારણ કે શોક હોય ને, એને શોક તો મારે શોક બાપ, તો આ પ્રોગ્રામ ન હોય. પરમ કૃપાળુ પરમાત્મા પ્રગટેશ્વર દાદાએ એવી બુદ્ધિ આપી છે, એવું શીતળ સાયા. વખાણ નથી કરતો, મારા ભેગા 24 કલાક રહીએ છીએ, મને ખબર છે હું વસ્તુ છે. હા માણસે હમણાં કીધું સાખી માઈક, પારસ લોહે કંચન કરે સંત આપ સમાન, એવું કામ હશું બાપુનું છે. તો હવે ના ભાઈ બેનોને એક રાસ લેવાનો છે, પછી આપણે સંધ્યા આરતી થાય છે અહીંયા વ્રક્ટેશ્વર મહાદેવ. અત્યારે હમણાં સંધ્યા આરતીનો ટાઈમ છે, સંધ્યા આરતી થશે, પણ આ દોર ચાલુ ને ચાલુ બંધ નથી. બેનોને ખાસ નમ્ર વિનંતી. અને ભાઈ રામદેવ સ્વામી બહુ સરસ કામ છે તારું, હમણાં તારે લગભગ 159 દેશમાં લાઈવ બતાવવાનું છે. હા ગુજરાતમાં નહીં પણ એવું કામ બતાવો કે જેને સંધ્યા આરતી કરવી હોય તે માનપરી બાપુ પોતે જાહે સંધ્યા આરતી એવી કરો. માનપરી બાપુ શુભમ અમારે, શુભમ છે ને ભાઈ, શુભમ ગોસ્વામી છે અહીંયા, તો એને કીધું છે મેં આરતી કરી નાખે. અહીંયા આમ જો જે પુરુષો છે ને ત્યાં સંધ્યા આરતી કરી લ્યો, પછી બહેરા અહીંયા એક રાસ ભગવાન ભોળાનાથ નો. એવું એ ભાઈ એવું વગાડજો, શિવને વાલું એવું, કોઈ દાંડિયા રાસ ને લગતું ને ઓલો વાહ ગયો તો કનૈયો ખોટે ખોટા ગયો તો એને સાચું ગયો વર્ણનમાં એવું વગાડજો, એટલે વૈરાન મજા આવે. હા